જૂનાગઢથી સમાચારની મુલાકાતે ખેડૂતોએ હાજરીમાં અધિકારીને ખખડાવ્યા ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો પૂરસ્ત બામણસા ગામની એમએલએ મુલાકાત લીધી હતી ધારાસભ્યએ સમસ્યા હલ કરવા માટે આશ્વાસન આપ્યું છે ઘેડ પંથક જે બીજી વખત વરસાદી આફતના કારણે ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ચુક્યું છે આખા દિવસમાં ત્રણ ફેરા ત્રણ વાગ્યા પછી કઈ ટાઈમ પૂરો થઈ ગયો

સમાચારમાં આગળ વધી નર્મદાથી સમાચાર કમોડિયા ગામ નજીક દીપડો દેખાયો મુસાફરે દીપડાની કેમેરામાં કેદ કર્યો નર્મદાના જંગલમાં દીપડાના આટા ફેરા ઝરવાણી ધોધ જવાના રોડ પર દીપડાએ દેખા દીધી મહેસાણાથી સમાચાર ઘાસફૂસ અને વેલોથી ઢંકાઈ ગઈ સરકારી સાઇકલો મહેસાણાના કુમાર કન્યા છાત્રાલયમાં સાયકલો પડી રહી છે બારસો સાયકલોનો જથ્થો થઈ રહ્યો છે ભંગાર ત્રણ મહિનાથી સાયકલોનો જથ્થો ભંગાર કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે સાયકલોના જથ્થાનું આખરે શું કરાશે તે નક્કી જ નથી થતું સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને સાયકલો પડી હોવાની પ્રાથમિક માહિતી મળી સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ધોરણ નવ ની વિદ્યાર્થિનીઓને અપાતી હોય છે સાયકલો વિદ્યાર્થિનીઓને અપાય એ પહેલા ઉપર ઘાસ ઉગી નીકળ્યું समाज कल्याण विभागના અધિકારીઓ આ મુદ્દે કેમેરા સામે કંઈ જ કહેવા માટે તૈયાર નથી સવાલ એ કે ભંગાર બનેલી સાઇકલો માટે આખરે કોને જવાબદાર ગણવા કોણ અધિકારી તેની જવાબદારી લેશે કેમ ત્રણ મહિનાથી પ્રશાસન ઊંઘતું રહ્યું અધિકારીઓને કેમ સમય ન મળ્યો કે તેઓ આ સાઇકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે કેમ તુરંત સાઇકલો પરત ન કરાય જ્યારે તમારે વિતરણ નહોતું કરવાનું તો તુરંત પરત કરવી જોઈએ હજુ સુધી ક્વોલિટી ચેકને લઈને કેમ આ સાયકલો ભંગાર બની રહી છે શું ચોપડે દેખાડવા માટે આ કવાયત કરાઈ છે સરકારના કરોડો રૂપિયા આખરે કેમ વેડફવામાં આવી રહ્યા છે બીજી તરફ જે વિદ્યાર્થીનીઓ હકદાર હતી આ સાયકલોની તે તો પગપાળા જવા માટે જ મજબૂર છે કે હવે અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી મૌન સેવીને બેઠા છે શું આખી પ્રક્રિયા માત્ર ને માત્ર ચોપડે દેખાડવા માટે હાથ ધરવામાં આવી હતી અનેક સવાલો છે પરંતુ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી

ધોરણ નવમાં જે વિદ્યાર્થીની હોય છે તેને આ સાયકલ આપવામાં આવી છે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તે સારો અભ્યાસ કરી શકે છે અને આગળ વધી શકે છે તેના માટે સહાય રૂપે આજે સાયકલો આપવામાં આવતી હોય છે પરંતુ હાલમાં આ જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ વાત કરીએ તો હજી સુધી જે વિદ્યાર્થીઓને સુધી આ સાયકલો પહોંચી નથી હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કોન્ટ્રાક્ટર અને જે એજ સમાજ કલ્યાણ વિભાગ હોય છે તેના વચ્ચે કંઈક પ્રોબ્લેમ થતાં હજી આ સાયકલનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે જે તંત્ર હોય છે તેનું જ માહિતી મળી રહી છે તંત્રના જણાવ્યા અનુસાર હજી સુધી આ જે જથ્થો હોય છે તેમના હસ્તક લેવામાં આવ્યો નથી ક્વોલિટી ચેક કરવામાં બાકી છે ત્યારે આ જથ્થો હજી જોવા મળ્યો છે પરંતુ જે વિદ્યાર્થીઓનો છે તે આશા રાખી રહી છે કે આ જે ક્વોલિટી ચેક હોય અથવા જે પણ પ્રોબ્લમ હોય તેનું સોલ્યુશન આવે અને ફટાફટ જે જલ્દીમાં જલ્દી તેની જે સાયકલ હોય છે તે જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનીઓ છે તેના સુધી પહોંચી શકે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ઠેર ઠેર લીલા દુષ્કાળના દ્રશ્ય સર્જાયા ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના વાજડી ગઢ ગામે મુલાકાત લેવામાં આવી ત્યારે અહીંના મોટા ભાગના ખેડૂતોને પારાવાર નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું વાજડીગઢ ગામ ખાતે મોટા ભાગના ખેડૂતો તુવેર કપાસ સોયાબીન તેમજ મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું સરકાર તાત્કાલિક અસરથી નુકસાની બાબતે સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાયની ચૂકવણી કરે તેવી માંગ ખેડૂતોએ કરી જગતનો તાત છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે આશીર્વાદ રૂપે નહીં પરંતુ આફતરૂપી વરસાદ છે તે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વરસ્યો છે ને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના વાજડીગઢ ગામના આ દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ પ્રકારે આ તુવેર છે તે હવે બળી ચૂકી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તુવેરનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યો છે જે પ્રમાણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહી છે અહીંના ખેડૂતો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે શું કહેશો સાહેબ ખેડૂતની તો પરિસ્થિતિ અત્યારે તુવેરમાં તો ત્રણથી ચાર મહિના જે મહેનત કરી સંપૂર્ણપણે ફેલ છે આ બાર મહિનાનો પાક તો મોલ છે હવે આમાં સાહેબ અત્યારે ઓલરેડી સાડા ત્રણ મહિના જેવો ટાઈમ થઈ ગયો સાડા ત્રણ મહિનાનો જે ખર્ચો ગણી સાહેબ તો અત્યાર સુધી બિયારણથી માંડી હાઇબ્રિડ બિયારણ ખાતર દવા અને મજૂરી એ ઘણો બધો ખર્ચો લાગી ગયો છે પણ આ પાક અમારો સાહેબ સંપૂર્ણપણે ફેલ છે હવે જ્યારે કાંઈ આમાં વરાપ થાય અને જો વરસાદ આગળ ન આવે તો પછી દિવાળી પછી નવું વાવેતર થઈ શકે એમ છે તુવેરનો પાક છે જે બળીને ખાક થઈ ચૂક્યો છે ને આ દ્રશ્યો જ છે તે ઘણું બધું કહે છે છે આપણી સાથે ઠાકરસિંહભાઈ શું કહેશો ગામની અંદર કયા પ્રકારનું અને કેટલા વિઘાની અંદર નુકસાન જોવા મળી રહ્યું છે કયા કયા પાકોમાં શું કહેશો આપણે કપાસ તુવેર અને સોયાબીન જેવા પાકોની અને શાકભાજી એમાં એસી થી પિંચાશી ટકા નુકસાન છે મગફળી થોડા ઘણી બચી છે પણ એ આશા રાખી જો પાછળના વરસાદ અતિ ન થાય તો બચી શકે નહીં કંઈ એમાં ફૂગ અને યળોનો ઉપયોગ આવે તો એ પણ નાશ થઈ જાય હવે આ તું તો અત્યારે હાવ ફેલ થઈ ગઈ છે આમાં કાંઈ છે જ નહીં લેવા પણ નથી વીઘે છ હજાર પાંચસોનો ખર્ચો થઈ ગયો છે એક વીઘે તો જાજો પાક ખેડૂતોને વાજળીગઢની અંદર તુવેર ન છે અને ભાઈ શાકભાજીનો એ તો ફેલ થઈ ગયા કપાસ ફેલ થઈ ગયા હવે ખેડૂતોને માત્ર રહી છે બબે ત્રણ ત્રણ ચાર ચાર વીઘાની મગફળી પાંચ ટકા દસ ટકા હવે એની ઉપર આશા રાખી બેઠા છે આ પાક છે તે સદંતર નિષ્ફળ નીવડ્યો છે ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને ત્યારબાદ કહી શકાય કે ખેડૂતોને તાત્કાલિક અસરથી નાણાકીય સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતો કરી રહ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી વાજડી ગઢગામ રાજકોટ બુલેટિનમાં રોકાઈશું વિરામ માટે આપ જોતા ગુજરાતી જળબંબોળ થઈ ગયો લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા જો આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કઈક આ રીતે જળબંબોળ થઈ ગયા ની તસવીરો જોવા મળી